બ્લોગ કરું છું એ કોઈને ખબર નથી એટલે જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. હવે બધાએ અમે નહીં લીધું છે, કપડાં પણ થોડા હતા તે ધોઈ લીધા છે. હવે અમે ચા બનાવવાના છીએ. આ મારી ડ્રોઈંગ છે જે મેં અર્ધી જીનલને પણ અહીંયા કરવા આપેલી. શું બનાવી છે? આ કુદરતી દ્રશ્ય છે. દોસ્તો, અમને અહીંયા અમે નાન કટ્ટા બિસ્કિટ ખાય છે. અમે તો એમ દેશી ભાષામાં એને બિસ્કિટ જ બોલે છે, પણ ખાવાનું સ્વાદિષ્ટ છે. અને અહીંયા મમ્મીએ ચા ઉકાળવા માટે મૂકી દીધી. અહીંયા મારી બિલ્લી પણ આવી ગઈ છે દૂધ પીવા માટે. હવે હું એને દૂધ આપી દઈશ. પણ શું લાવો વાડકી? બિલ્લીને દૂધ આપી દીધું છે. શાંતિથી બેસી રહી છે. આવાનું છે સુકી, તે હું ખોલું છું, વાડા મેં નાખવાની છે. એટલા માટે અમારે ઘેર આ સફેદ વાલું નથી, પણ નણદ છે ને ડિમ્પલ અહીં નજીક પણ આવી છે, એને ઘરેથી મંગાવી હતી. હવે અંશના પપ્પા તો જવાના છે, કામ છે એટલે. અહીંયા અંશ વરસાદને કારણે ઠંડી લાગે છે, એવું કરીને સાલ ઉડીને બેઠો છે. ઠંડી લાગે છે થોડી થોડી. ચાલો હું આવું છું. હા, આપણે હા અંશના પપ્પા હવે આવી ગયા છે. અને બનાવ્યું છે ગવારનું શાક, મકાઈના રોટલા. હવે અંશુ જમી લઈએ. દીદાને બોલાવો. દીદી બોલા. અંશુ જીનલ આગી દકો આકળો દેખ જબુરા જીગો જય માતાજી. જય માતાજી. અંશના પપ્પા જીનલ અંશના અને ચારે ચાર જણ એક થાળીમાં જમવા બેઠા છીએ. અંશુ પપ્પાને લઈ લઈશ. હવે અમે જમી લીધું છે, ખેતરમાં ભીંડા નાખવા જવાનું છે, બે સોળે નાખવાની છે, લીપુ ગર નાખવાની છે. ચાલો ચાલો. પેલી હાઇબ્રિડ છે કે પેલી સાદી? હાઇબ્રિડ છે. કેવી છે? સાદી હાઇબ્રિડ જ છે. અહીંથી આટલું 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 લેવાનું. ગરમી થાય છે, બેસી છું. પછી ખેતરમાં મેં ભીંડા નાખ્યા, ચોળે નાખી, વાલણ નાખી, પછી દૂધી રોપી, ગલકી પણ રોપી, ગલકી પણ રોપી. અમારા ઘરેથી અમારા મોટા ભાઈની વહુ છે, મારી જેઠાણી થાય એ, અને જીનલ અને અંશના પપ્પા. કેમ કે હું બ્લોગ કરું છું એ કોઈને ખબર નથી એટલે બ્લોગમાં હું બોલી નથી, એટલે મેં અહીંયા વાલોડ પણ નાખી દીધી છે, ભીંડા પણ નાખી દીધા છે. થોડી તુવેર નાખવાની હતી, તે થોડું ખોદવાનું પણ હતું, એટલે થાકી ગઈ છું. શાંતિથી આવી ગઈ છે. મોર પણ બહુ ભીડ મારે છે, રક્ષા લાવવાનું છે.
આવી ગઈ એમ કરીને થોડી વાર બેસું એમ કરીને બેસવા માટે બેઠી હતી. પણ અમારે ત્યાં ખેતરનું ટ્રેક્ટર એવું નથી આવતું એટલે મારે એક જોડે ભાઈ છે, એમને પૂછવા માટે જવું છું કે મારે ખેતરમાં વળથું દોરવાનું છે એટલે બળદથી, એટલે એમને હું પૈસા આપી દઈશ. પણ એમને પૂછવા જઉં છું, પછી આવીને આરામ કરીશ. હવે થોડા વાસણ હતા, જમવાનું બનાવવાનું છે, એક બાજુ પાણી ગરમ કરવાનું મૂકવાનું છે અને એક બાજુ આ વાસણ કરશું છું. થોડા એટલે ઘસી નાખ્યા છે, હવે હું પાણી ગરમ કરવાની છું. વરસાદ બહુ આવતો હતો એટલા માટે અમારે પતરા હતા ને, તો ખેતરમાં કામ કરીને આવ્યા ને, તો મારા સસરાને કીધું કે પતરા નાખવાના છે. તો એ 5-6 જણથી પતરા ઘરે હતા, તો એક વળું નાખીને પતરા નાખી દીધા છે. હવે વરસાદ નહીં આવે, ચૂલો હળગાવવામાં પ્રોબ્લેમ થતો હતો એટલા માટે. હવે મેં નાહી લીધું છે અને હું હવે જમવા બનાવવાનું છે. આ ઘરની બારી પણ હજુ અમારે બાકી છે, પણ અત્યારે પ્લાસ્ટિકનો કાગળ મૂક્યો છે, બનાવવાની છે પણ હજુ થોડી વાર લાગશે, પૈસામાં થોડી એ છે ને એટલા માટે. હવે તમે પણ નાહવા બાજુ, હું જમવાનું બનાવું છું. શું બનાવવાનું છે? દૂધીનું શાક અને દાળ ભાત. વાતે નીકળવાની, કેમ કે જેટલું પાણી હતું એટલું બધું પીન નીકળી ગયું અને પાણી બધું ઉપર જતું રહ્યા, તો રોટલી બનાવવાની છું, ભાત બની ગયું છે, શાક પણ તમારે બનાવવાની છે. શાક અને દાળ બંને હવે આ રોટલી નો લોટ બંધાઈ ગયો છે, દાળ ને થઈ ગયું છે, દાળ ને શાક આ રોટલી બની ગઈ છે. એ રોટલી રાધા નંદુ રાધા નંદુ અને ગોરુ માટે છે. પછી અહીંયા બનાવું છે તે અમારી માટે, અમારે દરરોજ નંદુ ને ગોરુ ને રાધા ને રોટલી અલગથી બનાવીને આપી છે, પહેલી રોટલી પહેલી આપી છે. હવે આ રોટલી બની ગઈ છે, હવે આ વાસણ છે તે ઘસી નાખું. નંદુ ગોરુ ને રાધી ને રોટલી આપી આવો, અને આટલા વાસણ આટલા વાસણ છે એ હું ઘસી નાખું, પછી આપણે જમી લઈએ. બંધ કરી દો. હલો ચાલો તું આપતો હું. હા આપી આવો. પણ આવી ગઈ છે, જીને લાવી ગઈ છે. હવે અમે જમવા મહેમાન છીએ, આવે આજે લાઈટ નથી એટલે થોડું અંધારું આવે છે, એટલે પાછળ અંધારામાં એસીને જમી દઈશું. લાઈટ આવી ગઈ છે, પણ એ બાથરૂમનું લાઈટ પાછળ ચાલુ કરી દીધું છે. દૂધીની શાક મસ્ત છે,
દૂધી ખાવાથી બુદ્ધિ આવે જે જીનલ નામ ની મળે તારામ પણ નથી ચાલો જમી લો પછી વાત કરી આજે દૂધન શાક બહુ મસ્ત બને છે મસ્ત ખટ્ટી ખટ્ટી લાગે છે લીંબુ નાખી છે મેં મસ્ત લાગે છે જીનલને ખાસ કરીને દૂધીની શાક ખાવા જોઈએ કેમ જાવે આવતા વિડીયો